हेलो फ्रेंड्स, हूँ छू दीप डेठाणिया। आपने खास आमनून चेप्टर जोता था, जेना बे लेक्चर आगळ थई गया छे। यमा सेकंड लेक्चर में आपणे लास्ट में आखर नोन सुधी आपणे भण्या था, तो आजे त्यां एना पछी ज आगळ आपणे अभ्यास करवानो छे। तो आजनो आपणो टॉपिक, पेलो टॉपिक छे के हवाला नोन। तो हवाला नोन दो मां पेलो पॉइंट शू कहे छे के दरेक हिसाबी वर्षना अंते धंधाकीय एकमे धंधानुं साचुं परिणाम मेळववा અને સાચી આર્થિક સ્થિતિ જાણવા માટે કેટલાક હવાલાઓની નોંધ કરવી પડે છે। દરેક હિસાબી વર્ષના અંતે એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા અને સાચી આર્થિક સ્થિતિ મેળવવા માટે કેટલાક હવાલાઓની નોંધ કરવી પડે છે। એ હવાલાઓ કયા એ બધું હું તમને હવે સમજાવું। તો દાખલા તરીકે આખરમાં સ્ટોક, એટલે કે ધંધામાં જે માલ પડ્યો હોય એમાંથી વર્ષના અંતે કેટલો માલ હજુ બાકી છે, જે એની વેચાણ થયેલું નથી, એને આખરમાં સ્ટોક કહેવાય। એની એ નોંધ કરવી પડે છે, ચૂકવવાના બાકી ખર્ચા, મળવાના બાકી આવકો, ઘસારા એવા વગેરે પ્રકારના ખર્ચાઓની નોંધ કરવાની હોય છે। તો એના ઉપરથી આપણે એક દાખલો જોઈએ, ઉદાહરણ જોઈએ। તો એ ઉદાહરણ શું કહે છે કે હિસાબી વર્ષના અંતે રૂપિયા 20,000 આખર સ્ટોક છે, રૂપિયા 5,000 પગાર ચૂકવવાના બાકી છે, રૂપિયા 400 વ્યાજના મળવાના બાકી અને મશીન પર રૂપિયા 500 ઘસારો ગણવાનો છે। તો આમાં કાંઈ સિમ્પલ એટલું કીધું છે કે હિસાબી વર્ષના અંતે જે હવાલાની નોંધ છે એ હવાલાની નોંધ આપણે અહીંયા કરવાની છે। તો ચાલો એક પછી એક જોતા જઈએ કે આખર સ્ટોકની નોંધ કઈ રીતે કરશું, ચૂકવવાના બાકી પગારની નોંધ કેમ કરશું, ઘસારાની અને વ્યાજના મળવાના બાકીની નોંધ આપણે કેવી રીતે કરશું। તો પહેલા તો તારીખ ડિસેમ્બર 31, કારણ કે વર્ષ ના અંતે કીધું છે, તો આપણે માની લઈએ કે ડિસેમ્બર 31 એ ધંધાનું વર્ષ પૂરું થાય છે। તો ડિસેમ્બર 31 એ જો ફિક્સ નથી, પરંતુ એ કોઈ પણ તમે અહીંયા લઈ શકો છો। તો હવે આગળ આપણે જોશું કે એની આમનોંધ કઈ રીતે થાય। તો આખર સ્ટોક છે તો એને ખાતું બંધ કરવાનું હોય, હવાલા નોંધમાં ખાતું બંધ કરવાનું હોય, તો એ હવાલા નોંધ કયા ખાતે થાય? તો મેં તમને આગળ સેકન્ડ લેક્ચરમાં કીધું હતું કે વેપાર ખાતે માત્ર ને માત્ર માલના અને માલના ખર્ચાના જ હવાલા, ટૂંકમાં એની નોંધ એના ખાતા બંધ કરવામાં આવે છે, અને નફા નુકસાન ખાતે ઉપજ ખર્ચના ખાતા બંધ કરવામાં આવે છે। તો આખર સ્ટોક છે એ માલનું ખાતું, માલ કહેવાય કારણ કે એ સ્ટોક છે એટલે એ માલ છે, તો એનું ખાતું આપણે વેપાર ખાતે બંધ કરવાનું થાય। તો આખરમાં સ્ટોક આપણે એની આમનું જોઈએ તો આખરમાં સ્ટોક ખાતે ઉધાર, તો એ ઉધાર કેમ કર્યું અહીંયા આખરમાં સ્ટોક ખાતે? કારણ કે તમે હજી તમારે અત્યારે ભણવા નથી એવું, પણ વાર્ષિક હિસાબ તમે ભણશો ત્યારે તમને ખબર પડશે કે વેપાર ખાતામાં લાસ્ટમાં આપણે ધારો કે અહીંયા પહેલા ખરીદી લખી ઉધાર, પછી બધા ખર્ચા લખ્યા, જે ખર્ચા ખરીદીને લખતા હોય એ ખર્ચા લખ્યા, જમામાં વેચાણ લખ્યું, વેચાણ પરત હોય તો એ બધું લખ્યું, પછી એનો તફાવત કાઢીને જે તફાવત આવે એ જમા બાજુ આખર સ્ટોક કરીને આપણે અહીંયા લખવાનું, આખર સ્ટોક અહીંયા જમા બાજુ હોય એ, અને એમ નો વિચારો તો આખા સ્ટોકને એ જમા છે આપણી મિલકત છે એટલે એને આપણે ઉધાર કરી દેવાનું થાય અહીંયા, કારણ કે એનું ખાતું બંધ કરવાનું છે એટલે અહીંયા તેને ઉધાર કરી દેવાની, એ આપણી મિલકત કહેવાય આખા સ્ટોક, એટલે આખા સ્ટોક ઉધાર કરવાને, એટલે એની રકમ કેટલી 20,000 રૂપિયા મિલકત છે એટલે ઉધાર કરી નાખ્યું અહીંયા, અને તે વેપાર ખાતે કારણ કે એ માલનું ખાતું છે એટલે વેપાર ખાતે આપણે અહીંયા બંધ કરવાનું થશે, કેટલા રૂપિયા 20,000 રૂપિયા। એની બાબત જે જોઈ લઈએ તો આખર સ્ટોકની હવાલા નોંધ કરી તેના, બીજું કાંઈ લખવાનું નહીં, જેની હવાલા નોંધ કરી હોય એની હવાલા નોંધ કરી તેના। ત્યારબાદ જોઈએ તો રૂપિયા 5,000 પગારના ચૂકવવાના બાકી છે, પગાર ચૂકવવાનો બાકી છે, તો આની પહેલા તો તારીખ લખ નહીં 31, કારણ કે વર્ષના અંતે છે એટલે બધામાં તારીખ એક જ આવશે, તો હવે એની આમનું શું કરવાની, ચૂકવવાનો બાકી પગાર છે એટલે ભવિષ્યમાં આપણી પાસેથી રોકડ જવાની છે એટલે જાય એ જમા અને આવે એ ઉધાર, તો રોકડ જવાની છે, શેની જવાની, પગારની જવાની, તો અહીંયા આપણે આમનોંધમાં શું લખવાનું, તે ચૂકવવાના બાકી, ચૂકવવાનું બાકી પગાર ખાતું જમા કરવાનું, કેમ? તો કે છે આપણે રોકડ ભવિષ્યમાં જવાની છે, તો અત્યારે જ નથી ગઈ, તો અત્યારે અહીંયા રોકડ ગઈ છે એમ તો લખાય નહીં, તો શું લખવાનું, ચૂકવવાનો બાકી પગાર, અને ઉધારમાં તો પગાર જ રાખવાનો, કારણ કે શેના ચૂકવવાના છે, પગારને ચૂકવવાના છે, એટલે ઉધારમાં પગાર, એટલે પગાર ખાતે ઉધાર કેટલા રૂપિયા 5,000, તે ચૂકવવાનો બાકી પગાર ખાતે 5,000 રૂપિયા, કેમ ચૂકવાનું બાકી જમા લખ્યું? તો કહે છે આપણે અત્યારે
અત્યારે આપણે રોકડ હોય, રોકડ એ અત્યારે નથી દેવાની, ભવિષ્યમાં દેવાની છે. તો એ ભવિષ્યમાં શેની રોકડ દેવાની છે? તો કે છે પગારની દેવાની છે, ચૂકવવાનો બાકી પગાર છે એ છે. એટલે ચૂકવવાનો બાકી પગાર રોકડની જગ્યાએ જમા કરી દેવાનો. અને ઉધાર શું કરવાનું? તો કે પગાર ઉધાર કરવાનું. કેમ? તો પગારના ચૂકવવાનું બાકી છે એટલે પગાર ઉધાર કરવાનો. 5-5 હજાર રૂપિયા બાબત જે ચૂકવવાના બાકી પગારની હવાલા નોંધ કરી તેના. હવે જોઈએ 400 વ્યાજ મળવાનું બાકી, તો એની નોંધ આપણે જોઈએ તો 31 તારીખ. તો એમાં શું કીધું? મળવાનું બાકી વ્યાજ છે એટલે ઉધાર થઈ ગયું, કારણ કે એ આપણે ભવિષ્યમાં એની આવક થવાની છે. રોકડ ખાતે ઉધાર આપણે કરી આવક થઈ તો યારે, તો અત્યારે તો આવક નથી થઈ પણ ભવિષ્યમાં થવાની છે. તો અત્યારે કાંઈક તો આપણે નોંધ કરશું ને ધંધામાં, જેથી આપણે યાદ રહીએ કે આપણે આની પાસેથી રૂપિયા લેવાના છે. તો એ આપણે શેના લેવાના છે? તો કે વ્યાજના લેવાના છે. મળવાનું બાકી છે વ્યાજ, તો એ અહીંયા ઉધાર લખવાનું મળવાનું બાકી વ્યાજ કેની બદલે? તો કે છે રોકડ ખાતાની બદલે આપણે અહીંયા મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર કરવાનું. કેટલી રકમ? 400 રૂપિયા જમા તે વ્યાજ ખાતે, કારણ કે શેના મળવાના બાકી છે? વ્યાજના મળવાના બાકી છે. તો વ્યાજ ખાતે જમા કરીને કા કેટલા રૂપિયા? 400 રૂપિયા. બાબત જે મળવાના બાકી વ્યાજની હવાલા નોંધ કરી તેના. ત્યારબાદ ઘસારાની એન્ટ્રી હતી, તો એ જોઈ લઈએ. 31 તારીખ ઘસારો એ ધંધા માટે શું છે? ખર્ચ, નુકસાન છે ટૂંકમાં, એ ધંધાનું નુકસાન છે. કારણ કે મશીન હોય તો એમાંથી અમુક ઘસારો દર વર્ષે અમુક ટકા બાદ થતું હોય છે, તો એ ધંધાનું નુકસાન કહેવાય છે. તો નુકસાન હંમેશા ઉધાર આવે, તો અહીંયા ઘસારા ખાતે ઉધાર લખાવ્યું. કેટલી રકમ? 500 રૂપિયા. અને તે મશીનરી ખાતે કેટલી રૂપિયા? 500 રૂપિયા, કારણ કે મશીનનો ઘસારો છે એટલે તે મશીન ખાતે લખાવવાનું અને ઘસારા ખાતે ઉધાર કરીને ગયા. એની બાબત જે ઘસારાની હવાલા નોંધ કરી તેના. તો આમાં બીજું કંઈ નહોતું. પહેલાં આપણે અહીંયા ટોટલ જોઈ લઈએ, કારણ કે 4-4 પતી ગયું એટલે કુલ સરવાળો કરીને ઊભા ટોટલ કરી નાખવાના. ઉધારનો ઉધાર, જમાનો જમા, તમને એને મને બંનેને ખબર છે આ, કારણ કે આપણે આખું આમનું ચેપ્ટર જોઈ ગયા છીએ. તો આની અહીંયા કાંઈ નહોતું. જો મળવાનું બાકી વ્યાજ હતું તો એ આપણી આવક થાય, કારણ કે અત્યારે નહીં પણ ભવિષ્યમાં તો મળવાનું છે એટલે આવે ઉધાર થઈ જાય એટલે આવક આપણે ઉધાર કરી નાખવાની. કારણ કે આવક ખાતે આવક હંમેશા ઉધાર જ હોય, ખર્ચ કે નુકસાન જમા કરી નાખવાનું એટલે આવક એ આપણે ઉધાર કરી નાખી. અને આમાં ઘસારામાં શું છે? એ નુકસાન છે, તો નુકસાન ઉધાર કરી નાખવાનું. કારણ કે આપણે ભવિષ્યમાં દેવાના છે એટલે રોકડ લેવાનું છે. શેનું નુકસાન થયું એમ કહી તો ઘસારાનું નુકસાન થયું એટલે એ ઘસારો આપણે ઉધાર કરવાનો. તો એવી જ રીતે આપણે આગળ શું હતું, આગળ જે પણ હતું એ એવી જ રીતે વિચારી લેવાનું કે ઉધાર શું છે, જમા શું છે. આખરમાં સ્ટોક છે તો એ આપણી મિલકત છે, મિલકત ઉધાર આવે એટલે આખરમાં સ્ટોક ઉધાર કરી નાખો. અને માલનું ખાતું છે એટલે એની સામે આપણે વેપાર ખાતું જમા કરવાનું થાય, બરોબર છે. તો આ દાખલામાં બીજું તો કંઈ નહોતું. તો હવે આપણે આગળ વધીએ. આગળ શું છે? ભૂલ સુધારણા નોંધ. અહીંયા તમારે માત્ર ને માત્ર ઉપર છલી એક માહિતી મેળવવાની છે ભૂલ સુધારણા નોંધની, કારણ કે તમારે તમારી ટેક્સ્ટબુક જો કોઈ પણ નામાના મૂળ તત્વની ભાગ 2 હોય તો એ જોઈ લ્યો. એટલે ટૂંકમાં આગળ તમારે ભવિષ્યમાં ભૂલ સુધારણા નોંધનું આખે આખું એક ચેપ્ટર ભણવાનું છે, જેમાં તમે વધુ ડીપલીમાં ભણશો. અત્યારે માત્ર ને માત્ર ઉપર છલી માહિતી મેળવવાની છે કે ભૂલ સુધારણા નોંધ એટલે શું. તો ભૂલ સુધારણા નોંધ એટલે બીજું કંઈ નહીં, તમારા મારા જેવો કોઈ શિક્ષાઉ વિદ્યાર્થી હોય તો એ શિક્ષાઉ વિદ્યાર્થીએ કોઈક આમ નોંધ લખી હોય. ધારો કે પગાર ચૂકવવાનો બાકી છે, તો તમને મને બંનેને ખબર છે ચૂકવવાનો બાકી પગાર છે એટલે જવાના રૂપિયા જવાના છે, એટલે અત્યારે નહીં પણ ભવિષ્યમાં જવાના છે. ચૂકવવાનો બાકી પગાર જમા થઈ ગયું ને ઉપર પગાર ખાતે આપણે કર્યું, તો અહીંયા ચૂકવવાનો બાકીની જગ્યાએ રોકડ કર્યું હોય તો આપણે એ સુધારીને ચૂકવવાનું બાકી કરવાનું. એટલે એવી નાની મોટી કોઈ ભૂલ હોય જે શિક્ષક વિદ્યાર્થીથી થઈ ગઈ હોય તો એ આપણે ભૂલ સુધારણા નોંધ અહીંયા કરવાની છે. એના વિશે આપણે જોઈએ તો આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો નામાના હિસાબી ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે છે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે. ત્યારબાદ જોઈએ તો ધંધાકીય એકમમાં હિસાબી વર્ષ દરમિયાન અનેક વ્યવહારો થાય છે અને તેની હિસાબી નોંધ કરવામાં આવે છે. આ પ્રકારની હિસાબી નોંધ લખવામાં ભૂલ થવાની શક્યતા પણ રહેલી છે, કારણ કે ક્યારેક ને ક્યારેક આપણે ઉતાવળ ખાલી શીખાવવું હોય તો જ ઉતાવળ ભૂલ થઈ એવું ના હોય, ક્યારેક ઉતાવળમાં હોય તો આપણે ભૂલ થઈ જાય છે. જેમ કે 200 રૂપિયા હોય ને 2000 એક મિંડું અટકું લખાઈ જાય, કે 20 હજાર હોય ને એક મિંડું ઓછું લખાઈ જાય 2000 લખાઈ જાય, એવી પણ ભૂલ અહીંયા થતી હોય છે. તો એ બધી ભૂલો આપણે અહીંયા સુધારવાની છે. તેમાં ત્રીજો પોઈન્ટ જોઈએ તો ચોક્કસ પ્રકારની ભૂલો સુધારવા માટે આમનું લખવી પડે છે. જે મેં તમને કીધું ને કે આગળ આખે આખું એક ચેપ્ટર આવશે, તો એ ચેપ્ટર બીજું કંઈ નહીં, એમાં આમનું જ તમારે ભૂલ સુધારણાની આખે આખી આમનું જ લખવાની થશે. આ પ્રકારની ભૂલ સુધારણા નોંધો
ખાસ આમનોનમાં લખવામાં આવે છે, એટલે એ જે આમનોન આપણે આખે આખું લખતા તો એ પછી પેટાનોનમાં એના વ્યવહારો આપણે નોંધતા. તો પેટાનોનનો એક પ્રકાર ખાસ આમનોન છે, તો એ આમનોન બનાવી નાખી આપણે ભૂલ સુધારણાની, ત્યારબાદ પેટાનોન તરીકે ખાસ આમનોનમાં આપણે નોટ ડાઉન કરવાનું થાય. તો હવે એનું એક ઉદાહરણ જોઈએ તો રૂપિયા 500 પગારના ચૂકવ્યા પણ તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કર્યા છે. તો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કર્યા છે એટલે ખરેખર ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થવાનો જોઈએ ના, તો શેના ખાતે ઉધાર થવા જોઈએ, પગાર ખાતે ઉધાર થવા જોઈએ, કારણ કે આપણે પગાર ના ચૂકવીએ છે. તો ઓફિસ ખર્ચ ખાતું આપણે જમા કરી દેવાનું. કેમ જમા કર્યું? તો કહે છે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કર્યા છે, આપણે ભૂલથી ઉધાર કર્યા છે, અહીંયા પગાર ખાતું આવવું જોઈએ. તો હવે આ તો કઈ ઓલું આપણે પાર્ટીમાં લખતા એની જેવું તો છે નહીં કે આમ લખીને ભૂસી નાખ્યું, કે બોર્ડમાં લખતા હોય તો ભૂસી નાખ્યું, કે વ્હાઇટનર ના મારી શકીએ. અહીંયા તો એવા કંઈ પણ પ્રકાર આપણે કરી ના શકીએ, વ્હાઇટનર ના મારી શકીએ, ચેક ચાક ના કરી શકીએ. તો અહીંયા કેવી રીતે ભૂલ સુધારવાની? તો કે જે ઉધાર ભૂલથી થઈ ગયું હોય તો એને જમા કરી દેવાનું, અને જમા ભૂલથી થઈ ગયું હોય તો એને ઉધાર કરી દેવાનું. એટલે ધારો કે પહેલા આપણે ઉધાર ઓફિસ ખર્ચ ખાતું ઉધાર કરી નાખ્યું તો ભૂલથી 500 રૂપિયા રહી, તો હવે એ જ ઓફિસ ખર્ચ ખાતાને 500 રૂપિયાથી જમા કરી દીધું. એટલે ઉધાર 500 રૂપિયા, જમા 500 રૂપિયા, એટલે ઉધાર ઉધાર ફેટું જ થઈ જાય, એટલે કંઈ વધે જ નહીં એકે એન્ટ્રી. એટલે ઓફિસ ખર્ચ ખાતે જે ભૂલથી ઉધાર થઈ ગયું હતું એને ઓફિસ ખર્ચ ખાતે આપણે જમા કરી દીધું અહીંયા કેટલા રૂપિયા, 500 રૂપિયા. તો હવે ખરેખરમાં અહીંયા ઓફિસ ખર્ચ ખાતું ઉધાર થયું હતું, તો અહીંયા હવે ખરેખરમાં આપણે ઉધાર થવું શું જોઈએ? તો કે આપણે પગાર ના ચૂકવ્યા હતા, તો અહીંયા પગાર ખાતું આપણે ઉધાર થવું જોઈએ. તો જોઈ લઈએ જોઈએ પગાર ખાતે ઉધાર કેટલી રકમ, 500 રૂપિયા. તો પહેલા ઓફિસ ખર્ચ ખાતું ઉધાર હતું, તો એ હવે જમા કર્યું એટલે એની એન્ટ્રી ઉધારને જમા 500 રૂપિયા ઓફિસ ખર્ચ ખાતું ફીટું જ થઈ ગયું, એનું કાંઈ એન્ટ્રી જ ન હોય થી નેલ થઈ ગયું એ એન્ટ્રી. તો હવે કાયદેસર ઉધાર પગાર ખાતું થવું જોઈએ હતું, તો પગાર ખાતું આપણે અહીંયા ઉધાર કરી નાખ્યું. અને ઓલી જે ખોટી આમનોંધ હતી એમાં આપણે જમા તો બરોબર જ કર્યું હતું, રોકડા ચૂકવીએ છીએ એટલે રોકડ ખાતે જમા કર્યું હતું, એટલે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે કર્યું હતું. અને અહીંયા આપણે શું કરી નાખ્યું, પગાર ખાતે ઉધાર તે ઓફિસ ખર્ચ ખાતે કર્યું, એટલે ઓફિસ ખર્ચ જમા અને ઓફિસ ખર્ચ ઉધાર ઉડી ગયું, અને અહીંયા પગાર ખાતું ઉધાર્યું, હું આ રોકડ ખાતું ઉધાર્યું, એટલે એ બંનેની કમ્બાઈન એન્ટ્રી થઈને સાચી એન્ટ્રી થઈ જાય. વધુ ડીપમાં હું તમને આગળ ચેપ્ટર આવશે ત્યારે વધુ ડીપમાં સમજાવીશ. બાબત જો જોઈ લઈ તો પગારના રૂપિયા 500 ઓફિસ ખર્ચ ખાતે ઉધાર આવી ગયા તેના, ત્યારબાદ રૂપિયા 2000ના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે. અને તમને અને મને બંનેને ખબર છે કે ખરીદ ખાતું ઉધાર આવે, ઉધાર આપણે ખરીદ ખાતું કરીએ. તો હવે ખરીદ ખાતાને તરીકે ઉધારમાં ખોટી નોંધ થઈ ગઈ છે, અહીંયા આવું જોઈતું હતું શું, યંત્ર મિલકતની ખરીદી હોય તો મિલકત લખવાનું હોય, મિલકતનું નામ હોય, ખરીદ ખાતું તો લખવાનું હોય, કારણ કે ખરીદ ખાતું માત્ર ને માત્ર માલના ખાતા માટે જ લખવાનું હોય છે, માલની ખરીદી માટે જ લખવાનું હોય છે. તો અહીંયા ખરીદ ખાતું ભૂલથી ઉધાર થઈ ગયું છે, તો અહીંયા ખરીદ ખાતું આપણે જમા કરી દેવાનું, કેટલી રકમ, 2000 રૂપિયા. અને ઉધાર શું કરવાનું, ખરેખરમાં શેની ટૂંકમાં આપણે ખરીદી કઈ રીતે, તો યંત્રની કઈ રીતે, એટલે યંત્ર ખાતે ઉધાર કરી નાખ્યું કેટલા રૂપિયા, 2000 રૂપિયા. બાબત જે જોઈ તો યંત્રની ખરીદી ખરીદ ખાતે નોંધાઈ ગયેલ તે ભૂલ સુધારી તેના, એવી આપણે બાબત જે લખી નાખી. તો અહીંયા ખરીદ ખાતું પહેલા ભૂલથી ઉધાર થયું હતું, હવે જમા કરી નાખ્યું તો ઉધારને જમા બે ફીટું સેન્ટ્રી થઈ ગઈ, એટલે યંત્ર ખાતે ઉધાર સાચી હતી એ અહીંયા આપણે લખી નાખી. ત્યારબાદ આગળ એક આપણે ઉદાહરણ જોઈએ, દાખલા નંબર જોઈએ તો દાખલા નંબર 4 છે, એની રકમ કંઈક આવી છે, ધ્રુમિલ કામણી તારીખ 1/1/2015 ના રોજ નીચેની મિલકતો અને દેવા સાથે વેપાર શરૂ કરે છે, જેના ઉપરથી શરૂઆતની ખાસ આમનોન લખો. તો અહીંયા મારે તમને કંઈ પણ શીખવાડવાની જરૂર નથી, કારણ કે આપણે આખા આમનોન ચેપ્ટરમાં શરૂઆતની આમનોન જોઈ ગયા હતા, અને તમને હવે આટલું ખાસ આમનોનના બે લેક્ચર જોઈ ગયા પછી હવે ખબર જ હોવી જોઈએ કે આમનોન ને ખાસ આમનોનમાં ખાસો એવો કંઈ ડિફરન્સ છે નહીં. તો અહીંયા જે શરૂઆતની આમનોંધ હતી એવી જ અહીંયા શરૂઆતની ખાસ આમનોંધ કરવાની છે. જોઈ લઈએ તો આપણે એકવાર, શું છે રકમ, રૂપિયા 18000 રોકડા, રૂપિયા 12000 બેંક સિલક, રૂપિયા 15000 નું ફર્નિચર, રૂપિયા 20000 નો માલ સ્ટોક, રૂપિયા 5000 ના અંગત દેવાદારો, અને રૂપિયા 10000 ની માયાબહેનની 12% લોનની બાકી લાવ્યા. તો અહીંયા બાકી લઈ આવ્યા છે, તો બીજું કાંઈ નહીં કરવાનું, આપણે તારીખ લખી નાખી પહેલા 2015 જાન્યુઆરી 1, કારણ કે આપણે રકમમાં તારીખ આપી દીધી છે. તો હવે સામાન્ય એન્ટ્રી કરતા જઈએ,
તો અહીંયા રોકડની એન્ટ્રી થશે ના, કેમ નહીં થાય? તો એ પેટા નોંધમાં ક્યાંય પણ રોકડ વ્યવહારો નોંધવામાં આવતા નથી, એટલે પેટા નોંધના એક એવેલા ચાર પ્રકાર કે ખાસ આમ નોંધમાં ક્યાંય રોકડ વ્યવહાર ન નોંધવામાં આવે, ઉધાર વ્યવહાર નોંધવામાં આવે. રોકડ વ્યવહારને નોંધવા માટે તો એક અલગ પેટા નોંધ જ છે. કઈ? તો કે રોકડ મેર, એમાં જ માત્ર ને માત્ર રોકડ વ્યવહારો નોંધવાના હોય છે. તો બેંક સિલક, તો એ બેંક સિલકની પણ અહીંયા નોંધ ન થાય, કારણ કે બેંક સિલક એ પણ એક રોકડ જ કહેવાય, કારણ કે બેંકમાં પહેલા છે એ હાથ પણ હાથમાં જ પહેલા કહેવાય એટલે રોકડ કહેવાય, તો એની પણ રોકડ મેળમાં નોંધ થશે. તો અહીંયા હવે આગળ ફર્નિચરથી જોઈએ, તો રૂપિયા 15,000 નું ફર્નિચર, તો ફર્નિચર આપણી મિલકત છે અને તમને અને મને બંનેને ખબર છે કે મિલકત ઉધાર આવે. અને બીજી રીતે જોઈએ તો ફર્નિચર ધંધામાં લઈ આવ્યા છે તો આવે એ ઉધાર કરવાનું, એટલે ફર્નિચર ખાતે ઉધાર. કેટલી રકમ? 15,000 રૂપિયા. 20,000 નો માલ સ્ટોક, તો માલ સ્ટોક એ ધંધામાં આવ્યો છે અને બીજી રીતે જોઈએ તો એટલે આવ્યો છે એટલે ઉધાર થાય, અને બીજી રીતે જોઈએ તો માલ સ્ટોક ધંધાની મિલકત છે એટલે મિલકત ઉધાર થાય એટલે માલ સ્ટોક ખાતે ઉધાર 20,000 રૂપિયા. 5,000 ના અંગત દેવાદારો, તો દેવાદારો છે એ ધંધામાં આવ્યા છે એટલે આવે ઉધાર કરી નાખ્યું. અને દેવાદારો આપણી મિલકત કહેવાય. કઈ રીતે? તો કે એ દેવાદારો ભવિષ્યમાં આપણને રૂપિયા દેવાના છે, તો એ નાણાં આપણને આપશે એટલે આપણી મિલકત થઈ ગયા. નાણાં પણ એક મિલકત કહેવાય, એ ભવિષ્યમાં આપવાના છે એટલે એ દેવાદાર ખાતે અહીંયા આપણે ઉધાર કર્યું. કેટલી રકમ? 5,000 રૂપિયા. ત્યારબાદ 10,000 ની માયા બહેનની 12% લોન બાકી લાવ્યા. તો એ લોન છે એ આપણે માયાબેનની 12% લોન છે, તો એ ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની થશે માયાબેનને, એટલે જાય તે જમા થાય, કારણ કે ભવિષ્યમાં જવાના છે એના નાણાં લોનના, એટલે જાય તે જમા થાય. તો અત્યારે રોકડ ખાતે જમા તો કરાય નહીં, કારણ કે અત્યારે નથી દીધા, પણ ભવિષ્યમાં દેવાના છે. તો ભવિષ્યમાં શેના દેવાના છે? માયાબેનની લોનના દેવાના છે. તો માયાબેનની લોન ખાતે એવું આપણે અહીંયા નોટ ડાઉન કરી લેશું જમામાં, કારણ કે એ જવાના છે ભવિષ્યમાં એટલે જાય તે જમા. અહીંયા લખને કહું તે માયાબેનની 12% ની લોન ખાતે કેટલી કેટલી રકમ? 10,000 રૂપિયા. તો હવે અહીંયા ઉધારમાં જોવો જોઈએ 15,000, 20,000 ને 5,000, એ કેટલી થાય? 40,000, અને જમા 10,000, તો ડિફરન્સ આવ્યો 30,000 રૂપિયાનું. એ ક્યાં ખાતે જમા કરું? તમને અને મને બંનેને ખબર છે, કારણ કે આપણે શરૂઆતની આમનોંધ આમનોંધ ચેપ્ટરમાં જોઈ ગયા છે, જે પણ ડિફરન્સ વધે એને મૂડી ખાતે લઈ જવાનું હોય છે. તો અહીંયા મૂડી ખાતે જમા કરી નાખ્યા કેટલા રૂપિયા? 30,000 રૂપિયા. બાબત જે સામાન્ય લખ નાખવાનું, ફર્નિચર, માલ સ્ટોક, દેવાદારો તથા માયાબેનની લોન સહિત ધંધો શરૂ કર્યો તેના, અને ત્યારબાદ કુલ સરવાળો 40,000, 40,000. ત્યારબાદનો નેક્સ્ટ દાખલો જોઈએ તો દાખલા નંબર 5, એમાં પહેલા તો આપણે રકમ વાંચીએ તો શ્રી ગુજરાત સ્ટોર્સ લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ તથા માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધો રાખતા નથી, માટે નીચેના વ્યવહારોની ખાસ આમ નોંધ કરો. મેં ખાસ આમ નોંધના પહેલા જ લેક્ચરમાં તમને કીધું હતું કે અમુક મર્યાદિત વ્યવહારો હોય ધંધામાં, તો એની પણ એ આ ખાસ ટૂંકમાં એક અલગ પેટા નોંધ બનાવતા નથી, જેને જ્યારે એ અલગ પેટા નોંધ ન બનાવે તો એ અમુક અમુક જેટલા મર્યાદિત વ્યવહાર હોય એને ખાસ આમ નોંધમાં સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા પણ આ બધા જે માલપરત છે, દેવી ઊંડી અને લેણી ઊંડીની નોંધ છે એ મર્યાદિત વ્યવહારો છે, તો અહીંયા ખાસ આમ નોંધમાં તેને નોટ ડાઉન કરવાના છે. તેમાં પહેલું જોઈ લઈએ તો રમણીકે આપણને ચૂકવવાના રૂપિયા 8,000 ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. તો પેલા એક થઈ ગયું. હવે સામાન્ય શું વિચારો જોઈએ, રમણીકે આપણને ચૂકવવાના, એટલે રમણીક પાસેથી આપણે રમણીકને આપણે દેવાના છે રૂપિયા, અને આપણે એની પાસેથી લેવાના છે, એટલે આપણે રૂપિયા લેવાના છે, એટલે લેણી ઊંડી થઈ ગઈ. તો એ 8,000 ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી, એટલે એને હા ભાઈ એને એમ એક ઊંડી લખી દીધી. ઊંડી એટલે સામાન્ય રીતે એક ચેક જ, કે હું આટલી તારીખે તમને આ આટલી રકમ આપી દઈશ, તમે આ નાખી બેંકના એકાઉન્ટમાં આ ચેક જમા કરી અને તે દિવસે તમારે નાણાં મેળવી લેજો. તો એ રમણીકે આપણને આપી દીધા છે. તો સામાન્ય આપણે આમનું વિચારી જોઈએ, રમણીકને ભવિષ્ય અત્યારે આપણને નાણાં આપ્યા હોય તો આપણે આમનું શું કરીએ? રોકડ ખાતે ઉધાર, તે રમણીક ખાતે. કેમ રમણીક ખાતે? તો કોને આવ્યા છે? રમણીકને આવ્યા, એટલે રમણીક કરી નાખું. તો એ અહીંયા રોકડને બદલે એને ઊંડી સ્વીકારીને પરત કરી છે. તો એ ઊંડી કઈ હોય? લેણી ઊંડી કે દેવી ઊંડી? તો આપણે ભવિષ્યમાં રમણીક પાસેથી નાણાં લેવાના છે એટલે એ લેણી ઊંડી કહેવાય. તો અહીંયા લખ નાખ્યું આપણે લેણી ઊંડી ખાતે ઉધાર કેટલી રકમ? 8,000, અને તે રમણીક ખાતે જમા કેટલી રકમ? 8,000 રૂપિયા. બાબત જે જોઈ લઈએ તો રમણીકે ઊંડી સ્વીકારી તેના. ત્યારબાદ સેકન્ડ નંબરનો દાખલો જોઈએ તો વ્યવહાર જોઈએ તો વિજયની લખેલી રૂપિયા 3,000 ની દેવી ઊંડી સ્વીકારી પરત કરી.
તો વિજય આપણે ઉપર ઊંડી લઈ ગઈ હતી, કારણ કે આ વિજયને આપણે રૂપિયા દેવાના બાકી હશે, તો એ દેવી ઊંડી થઈ ગઈ. આપણે કઈ નહીં વિચારવાનું, આપણે એટલું વિચારવાનું કે આપણે રૂપિયા લેવાના હોય તો લેણી ઊંડી, અને આપણે રૂપિયા દેવાના હોય તો દેવી ઊંડી. તો આપણે રૂપિયા દેવાના છે એટલે સામાન્ય આમનોનમાં શું લખી, રોકડ જવાની છે એટલે રોકડ જાય તે જમા, અને કોને દેવાના છે, વિજયને દેવાના. તો વિજય ખાતે ઉધાર કરીએ તો અહીંયા રોકડ જતી નથી, પરંતુ આપણે દેવી ઊંડી સ્વીકારીને પરત કરી છે, એટલે આપણે અહીંયા દેવી ઊંડી જમા કરશું. તો બે નંબર દેવી ઊંડી ખાતે જમા કેટલા, 3000, અને વિજય ખાતે ઉધાર 3000 રૂપિયા. બાબત જે જોઈ તો ઊંડી સ્વીકારી તેના. ત્યારબાદ નેક્સ્ટ જોઈ લઈએ તો રમણીકની લેણી ઊંડી રમેશને વેચાણ શેરો કરી આપી. વેચાણ શેરો મેં તમને સમજાવ્યું હતું એટલે મારે તમને અત્યારે ફરી સમજાવવાની જરૂર નથી. તો એમાં કંઈ નહીં વિચારવાનું, રમણીકની લેણી ઊંડી રમેશને વેચાણ શેરો કરી આપી. તો રમણીક પાસેથી આપણે પૈસા લેવાના છે, તો એની લેણી ઊંડી આપણે રમેશને આપી દીધી છે. તો આપણે સામાન્ય રમેશને જો રૂપિયા આપ્યો હોય તો આમનું શું કરી, રમેશ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરીએ. તો અહીંયા રોકડ નથી આપતા, પરંતુ રમણીકની લેણી ઊંડી આપણે આપીએ છીએ. તો રમણીકની લેણી ઊંડી જમા કરી નાખવાની એટલે તે લેણી ઊંડી ખાતે. અને એ રમણીકની લેણી ઊંડી કેટલાની હતી, તો કે 8000ની હતી, એટલે અહીંયા 8000 જમા કરી નાખ્યા. અને ઉધારમાં શું કરવાનું, કોને આપી છે આપણે લેણી ઊંડી, તો રમેશને આપી છે, એટલે રમેશ ખાતે ઉધાર કરી નાખ્યા. કેટલી રકમ, 8000 રૂપિયા. બાબત જે ઊંડી વેચાણ શેરો કરી તેના. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો 3000નો માલ પરેશે આપણને પરત કર્યો. પરેશે આપણને માલ પરત કર્યો છે એટલે વેચાણ પરત થઈ ગયું. વેચાણ પરત જમા આવે, સામાન્ય એન્ટ્રી જ છે તમને અને મને બંનેને ખબર છે. તો આમનું લગ્ન કહીએ, વેચાણ પરત ઉધાર આવે જમા નહીં, કારણ કે એ વેચાણ આપણે જમા કરીએ છીએ તો વેચાણ પરત ઉધાર આવે. આગળ મારી મિસ્ટેક થઈ ગઈ હતી. તો વેચાણ પરત આપણે ઉધાર કરી નાખ્યું. કેટલી રકમ, 3000 તે પરેશ ખાતે, 3000 રૂપિયા, કારણ કે પરેશે આપણને વેચેલ માલ પરત કર્યો છે. એટલે બાબત જેમાં માલ પરત મળ્યો તેના. ત્યારબાદ નેક્સ્ટ જોઈ લઈએ તો લાસ્ટ છે, મહેન્દ્રને રૂપિયા 1500નો માલ પરત મોકલ્યો. તો આ ખરીદ પરત થઈ ગયું, કારણ કે આપણે મહેન્દ્ર પાસેથી ભૂતકાળમાં આપણે કંઈક માલ ખરીદ્યો છે એ આપણે અત્યારે પરત કર્યો છે મહેન્દ્રને, એટલે ખરીદ પરત થઈ ગયું. ખરીદ પરત જમા આવે, તો આમનું લગ્ન કી ખરીદ પરત ખાતે જમા કેટલા રૂપિયા, 1500, અને કોને પરત કર્યો છે આપણે, મહેન્દ્રને પરત કર્યો છે, એટલે મહેન્દ્ર ખાતે ઉધાર. કેટલી રકમ, 1500 રૂપિયા. બાબત જે ખરીદેલ માલ પરત કર્યો તેના, અને હવે ટોટલ લખને કહેવાનો 23500, 23500. ત્યારબાદનો નેક્સ્ટ દાખલો જોઈએ તો દાખલા નંબર 6 નીચે, એમાં આમનો આપણે રકમ વાંચીએ તો નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમનોંધમાં નોંધો. તો નોંધી નાખીએ આપણે વ્યવહારો, સાવ સહેલા જ છે, જોઈ લઈજો. રૂપિયા 5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. તો આ તમને મને બંનેને ખબર છે, આવા આપણે આમનોંધમાં જોઈ ગયા હતા. અન્ય રીતે ગયેલ માલના જે પ્રકાર હતો એમાં આ આમનોંધ આપણે જોઈ ગયા હતા. તો આ વ્યવહાર ઉપરથી એવી સામાન્ય આમનોંધ આપણે લખ નાખીએ. અનાથ આશ્રમમાં આપ્યો છે, તો એ ધર્માદો કર્યો આપણે, તો એ અહીંયા ઉધારમાં શું લખવાનું, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. કેટલી રકમ, 5000 રૂપિયા. માલ આપ્યો છે એટલે ખરીદ ખાતું જમા થઈ જાય 5000 રૂપિયા. તો અહીંયા બાબત જે એમાં શું લખશું, અનાથ આશ્રમમાં 5000નો માલ આપ્યો તેના, જે હું અહીંયા બાબત જે નથી લખતો કારણ કે તમને આવડે જ છે હવે. એટલે ત્યારબાદનો નેક્સ્ટ વ્યવહાર જોઈએ તો 4000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. તો બે નંબર લખી તારીખના કાંડામાં, અને મફત વેચ્યો છે એટલે જાહેરાત ખર્ચ ગણી શકીએ આપણે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર થઈ ગયું, અને તે ખરીદ કેટલી રકમ, 4000, અને તે ખરીદ ખાતે જમા 4000 રૂપિયા. હવે આ કેમ આવ્યું છે એ અમારે હવે તમને વધુ ડીપમાં સમજાવવાની જરૂર નથી, કારણ કે આપણે આમનો દાખલો ચેપ્ટરમાં 2-3 લેક્ચરમાં આખે આખા આવા આપણે દાખલા જોઈ જ ગયા છીએ. તો બાબત જે શું થાય, નમૂના તરીકે માલ વેચ્યો તેના. ત્યારબાદ 8000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. તો અંગત વપરાશ માટે લઈ ગયા એટલે ઉપાડ કહેવાય, ઉપાડ ઉધાર આવે. તો અહીંયા લખ નાખશું આપણે, ઉપાડ ખાતે ઉધાર 8000 રૂપિયા, તે ખરીદ ખાતે 8000 રૂપિયા, કારણ કે માલ લઈ ગયા છે એટલે. ત્યારબાદ 3000નું ફર્નિચર 2800નો માલ આપી ખરીદ્યું. આવો આમનોના લાસ્ટ સેકન્ડ લાસ્ટ કે સાતમા એકાદા ભાગમાં આપણે, સાતમા કે આઠમા ભાગમાં આપણે આવા વ્યવહાર જોયા હતા. બે વ્યવહાર આવા આવ્યા હતા મોબાઈલ વાળા, એવો જ છે. જોઈ લઈએ તો ફર્નિચર માલ આપી ખરીદ્યું. તો ફર્નિચર આવે ધંધામાં એટલે આવે ઉધાર કરી નાખ્યું ફર્નિચર ખાતે ઉધાર. કેટલી રકમ લખશું, 3000નું ફર્નિચર હતું, પણ આપણે કેટલાનો માલ આપ્યો છે, 2800નો માલ આપ્યો છે. આપને તો એ ફર્નિચર 2800માં જ પડ્યું કહેવાય, એટલે આપણે તો 2800 રૂપિયા જ ઉધાર કરવાના થાય, અને તે ખરીદ ખાતે 2800.
સમજાઈ ગયું હશે તમને આ વ્યવહાર કદાચ. ત્યારબાદ 7000 નો માલ અકસ્માતથી નાશ પામ્યો જે પેટે વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો. તો આમનું જોઈ લઈએ, એની વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે એટલે વીમા કંપની પાસેથી આપણે ફ્યુચરમાં એ રકમ મળવાની છે. તો આવી ઉધાર થઈ જાય એટલે વીમા કંપની ખાતે ઉધાર કેટલી રકમ? 5500 રૂપિયા. તો 7000 નો માલ નાશ પામ્યો તેમાંથી 5500 નો માલ આપણે 5500 રૂપિયા વીમા કંપની આપવાની છે. તો હજી 1500 રૂપિયા ઘટે છે, તો એ 1500 રૂપિયા આપણે ક્યાં ખાતે લખશું? તો કહે છે અકસ્માતથી થયેલ નુકસાન ખાતે 1500 રૂપિયા, જમા તે ખરીદ ખાતે 7000. આવી આપણે આમનું ચેપ્ટરમાં પણ આમનું જોઈ ગયા હતા. ત્યારબાદ 2000 નિરાલી પાસેથી લેણા છે જે રકમ હવે મળી શકે તેમ નથી. કોઈ પાસેથી આપણે માંગતા હોય ને એ રકમ હવે ભવિષ્યમાં મળવાની ના હોય તો એ આપણી કાલખાદ કહેવાય, અને કાલખાદ ઉધાર આવે હંમેશા માટે. એટલે અહીંયા લખશું 6 નંબર કરીને, કાલખાદ ખાતે ઉધાર કેટલા રકમ? 2000. અને કોની કાલખાદ થઈ છે? નિરાલીની થઈ છે. એટલે નિરાલી ખાતે જમા કેટલી રકમ? 2000 રૂપિયા. ત્યારબાદ યંત્ર પર રૂપિયા 800 ઘસારો માંડી વાળો. તો યંત્ર પર ઘસારો માંડી વળવાનો છે. તો ઘસારો આપણું ધંધા માટે શું છે? નુકસાન છે. તો નુકસાન ઉધાર આવે. તો અહીંયા લખશું 7 નંબર, ઘસારા ખાતે કેટલી રકમ? 800 રૂપિયા. શેનો ઘસારો છે? યંત્રનો છે. તો યંત્ર આપણે જમા કરી નાખવાનું 800 રૂપિયા. ત્યારબાદ જોઈ લઈએ તો માર્ચ મહિનાનો પગાર રૂપિયા 7800 ચૂકવવાનો બાકી છે. માર્ચ મહિનાનો પગાર 7800 ચૂકવવાનો બાકી છે. તો પગાર ચૂકવવાનો બાકી છે તો ધંધામાં અત્યારે નહીં પણ ભવિષ્યમાં જવાના છે રૂપિયા. તો રોકડની જગ્યાએ આપણે શું લખશું? શેના ચૂકવવાના છે? તો કે છે પગારના ચૂકવવાના છે. તો ચૂકવવાનો બાકી પગાર જમા કરશું, અને શેના ચૂકવવાના છે? તો કે પગારના ચૂકવવાના છે. એટલે પગાર ખાતે ઉધાર કરશું. ચૂકવવાનો બાકી પગાર ખાતે કેટલી રકમ? 7800. અને શેના ચૂકવવાના છે? પગારના. એટલે પગાર ખાતે ઉધાર 7800 રૂપિયા. નાની બાબત જેમાં શું લખ નાખશું? માર્ચ મહિનાનો પગાર 7800 ચૂકવવાનો બાકી છે તેના. તો આખો દાખલો થઈ ગયા. બધા 8-8 વ્યવહાર આપણે આમનોંધમાં આવી જ ગયા હતા, એ જ વ્યવહાર છે, બીજા એકે આમ વ્યવહાર નહોતા. હવે એનો કુલ સરવાળો કરી નાખો 37400 અને 37400. તો આજના માટે આપણે અહીંયા આટલું જ રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.